समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छु प्रणव। स्वागत छे तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मां। आजना समाचारना प्रायोजक छे कोबरा वार्डना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। डीसा नगरपालिका विकासमां बनी आंधळी, बनी चूकेला रोड पर फरीथी रोड बनावता विवाद सर्जायो। डीसा तालुकाना खेडूतोने खेतीमां सिंचाई माटे अनियमित वीजळी मळता खेडूतोए वीज कंपनीमां आवेदन पत्र आप्युं। थरादना रतनपुर गामे पतिए करी पत्नीनी हत्या, त्रण संतानी माताने तीक्ष्ण हत्यारना गामारी मौतने घाट उतारी। डीसा पालिकामां स्त्री सशक्तिकरण कार्यक्रम नाथा जागता कारोबारी बैठक में महिला उम्मीदवार की जगह तेमना पति ने स्थान। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકા વિકાસમાં આંધળી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ડીસા નગરપાલિકા એવી જગ્યા પર માર્ગો બનાવી રહી છે કે જ્યાં અગાઉ માર્ગો બનેલા છે અને ત્યાં અત્યારે કોઈ રહેતું નથી। જ્યાં લોકો રહે છે અને જ્યાં લોકો માંગ કરી રહ્યા છે તેવી જગ્યા પર પાલિકામાં અસંખ્ય રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા માર્ગો બનાવવામાં આવતા નથી, જેના કારણે વિવાદ સર્જાઈ રહ્યા છે। ડીસા નગરપાલિકા વિકાસની ભૂખી બની છે અને આ વિકાસની આ ભૂખને પગલે આંધળી બની ચૂકેલી ડીસા નગરપાલિકા એવી જગ્યા પર માર્ગો બનાવી રહી છે કે જ્યાં અગાઉ માર્ગો બનેલા છે અને ત્યાં અત્યારે કોઈ રહેતું નથી અને જ્યાં લોકો માંગ કરી રહ્યા છે અને લોકો રહે છે તેવી જગ્યા પર પાલિકામાં અસંખ્ય રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા માર્ગો બનાવવામાં નથી આવી રહ્યા। ડીસા શહેરના વોર્ડ નંબર 1માં એવા ઘણા વિસ્તારો આવેલા છે કે જ્યાં હજારો લોકો વસવાટ કરે છે અને ત્યાં રસ્તાની સુવિધા નથી। ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ત્યાં રસ્તા બનાવવા માટે ડીસા નગરપાલિકામાં અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા તેમની આ માંગણીની કોઈ જ દરકાર લેવામાં આવતી નથી। તો બીજી તરફ ડીસા શહેરમાં એવા પણ અનેક વિસ્તારો આવેલા છે કે જ્યાં ડીસા નગરપાલિકા દ્વારા માર્ગો બનાવવાની શરૂઆત કરવામાં આવી હોય અને ત્યાં હજુ સુધી કોઈ રહેવા પણ નથી પહોંચ્યું, એટલે કે ડીસા નગરપાલિકા ખાનગી બિલ્ડરોને આડકતરી રીતે ફાયદો કરાવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે। આ બાબતે ડીસા શહેરના જાગૃત નાગરિકોએ ડીસા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે અને ડીસા નગરપાલિકા દ્વારા ગેરવહીવટ ચલાવવામાં આવતો હોવાની ફરિયાદ કરી છે। અમને થોડાક સમય અગાઉ નગરપાલિકાના જનરલ બોર્ડની મિટિંગ બોલાવી હતી, એમાં ડીસા નગરપાલિકા દ્વારા 14 રોડ જેટલા એમને જનભાગીદારીમાં મંજૂર કરવા માટે મૂકેલા છે, પરંતુ અમને એવું જાણવા મળ્યું છે કે 14 રોડમાંથી ખાસા એવા રોડો છે ડીસા શહેરના કે જે સોસાયટીમાં રોડો બની ગયા છે અને અત્યારે ત્યાં જનભાગીદારીમાં એમને મંજૂર કરવા માટેની રજૂઆત કરી છે પાલિકાએ। પછી એવું જ અમારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં સાલિગ્રામ સોસાયટી છે, એ સાલિગ્રામ સોસાયટીમાં જ્યારે બોર્ડની મિટિંગ મળી એ સમય દરમિયાન સોસાયટીના બિલ્ડર દ્વારા પોતાના ખર્ચે તમામ ગલીઓમાં અને મેઇન ગલીમાં રોડ બનાવવાનું કામ ચાલુ જ છે, છતાં પણ નગરપાલિકાએ અને નગરપાલિકાના સત્તાધીશોએ એ રોડને જનભાગીદારીમાં સામેલ કર્યો છે। આવું કઈ રીતે કરી શકે, ન થઈ શકે, કેમ કે સાલિગ્રામ સોસાયટીમાં હજુ મકાનોની પૂરી આકારણીઓ નથી, ત્યાં કોઈ રહેવા નથી આવ્યું, હજી ત્યાં અંડર કન્સ્ટ્રક્શન છે, પૂરા મકાનો બન્યા નથી, છતાં નગરપાલિકાએ જનભાગીદારીમાં એ રોડ લીધો છે। અને આની સામે મારું એક જાગૃત નાગરિક તરીકે એટલું જ કહેવું છે કે ડીસા શહેરની ઘણી બધી એવી સોસાયટીઓ છે જે 20 વર્ષથી 25 વર્ષથી ત્યાં લોકો રહે છે અને એમની બહુ જૂની સમસ્યાઓ છે રોડ રસ્તાઓની, અને એમને લેખિતમાં
ઘણી બધી સોસાયટીઓ એવી છે એમને લેખિતમાં પણ પાલિકામાં અરજીઓ કરેલી છે સોસાયટીના રહીશો સાથે, છતાં એ રોડ મંજૂર કરવામાં નથી આવતા. અને આ જે નવીન બિલ્ડઅપ સોસાયટીઓ બની રહી છે એના રોડ જનભાગીદારીમાં ન લઈ શકાય, મારું એટલું માનવું છે. ખરેખર જો આ રીતનો વહીવટ થતો હોય તો આ ન કરવો જોઈએ. આમાં સમજી વિચારી અને ડીસા શહેરનું સર્વાંગી વિકાસ થાય એ રીતે રોડ લેવો જોઈએ. સાથે સાથે નગરપાલિકાના જે બાકીના સદસ્યો હોય એમના હિતને પણ ક્યાંય નુકસાન ના થાય એ રીતે નિર્ણયો લેવા જોઈએ સત્તાધિકારીઓએ. બસ એટલું જ મારું કહેવું છે. અસ્તુ, ભારત માતા કી જય. ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં શરૂ કરવામાં આવેલા વિકાસના કામો અત્યારે જનભાગીદારીથી કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર જણાવી રહ્યા છે કે શહેરમાં જ્યાં જ્યાં માર્ગો બાકી રહી ગયા છે તે સ્થળો પર પણ આગામી સમયમાં જનભાગીદારીથી માર્ગો બનાવવામાં આવશે. જનભાગીદારી યોજના એ સરકારની બહુ મહત્વાકાંક્ષી યોજના છે. લોકો સરકારની મદદથી પોતાની સોસાયટીના રોડ સારા બનાવી શકે, રોડ, રસ્તા, લાઇટ, પાણી એ માટેની યોજના છે. નગરપાલિકા ડીસાએ જે ઠરાવ કર્યા છે એ નિયમસર કરેલા છે, છતાં એની સ્થળ વિઝિટ બાકી છે મારી. સ્થળ ચકાસણી થયા પછી એમાં કોઈ પ્લસ માઇનસ હશે તો એ રોડના કામ કાઢી નાખશું. જે વિરોધ પક્ષે જે આક્ષેપ કર્યો એ એમનો આક્ષેપ કરવો વિકાસની વાતમાં એ કરતા જ આવે છે, વિરોધ પક્ષનું કામ છે. પણ રૂલિંગ પાર્ટી જ્યારે લોકોએ ભારતીય જનતા પાર્ટીને 27 સીટો આપ્યું હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીના અમારા ધારાસભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી હોય, સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સાથે જ્યારે કામ કરતી હોય ત્યારે વિકાસ કરવો અમારું પ્રાથમિક જરૂરિયાત હોય છે. જ્યારે નગરપાલિકાને ગ્રાન્ટ વસ્તીના આધારે વર્ષમાં એક વખત મળતી હોય છે 5 કરોડ રૂપિયા, જેની અંદર ખાલી રોડ રસ્તા નથી આવતા, ગટરથી લઈને બધી આવતી હોય. પણ ભૂતકાળમાં જે ભૂગર્ભ ગટર બની છે એના આધારે ડીસાની અંદર ઘણા બધા એવા છે ગળીઓના રસ્તા હોય, મેઇન રોડ કે જે ભૂગર્ભના કારણે બિસ્માર હાલતમાં હતા. તો આ બોડી જોડે લોકોની ખૂબ અપેક્ષા હતી. અમે એને ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત પણ કરી હતી કે ભાઈ અમારા ડીસાની અંદર ઘણા બધા એવા કામો છે કે જે પેન્ડિંગ પડ્યા છે, તો અમને વધુમાં વધુ ગ્રાન્ટ આપે, કેમ કે લોકોની આ બોડી જોડે ખૂબ અપેક્ષાઓ છે. ગઈ બોડીએ ખૂબ કામ કરે એટલે આજે 27 સીટો આવી છે, પણ હજી પણ લોકોનો ખૂબ અપેક્ષાઓ છે, કેમ કે આ કામ કરતી નગરપાલિકા છે. સાહેબ, ટૂંકમાં ખાલી એટલું જ કહો કે જે 12 રોડ બનાવવાની વાત છે એમાં ખાસ કરીને શાલિગ્રામ કરીને સોસાયટી છે જ્યાં અપક્ષ કોર્પોરેટર અમને બોલાવીને રોડ બતાવે છે કે જો આ રોડ ફરી બનાવવાનું ટેન્ડર બહાર પડી છે એનો જ ખુલાસો આપો. ભારતીય જનતા પાર્ટીની બોડી સારું કામ કરે છે એમાં કોઈ બે મત. હું આનો જવાબ આપતો હતો, એટલે લોક ભાગીદારી અંદર ગ્રાન્ટ ઓછી આવવાથી લોક ભાગીદારી અંદર સરકારમાં આપણને પૈસા મળતા હોય છે. પણ જે વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે જ્યાં રોડ બને છે, તો મિત્રો ત્યાં કોઈ રોડ બનેલો નથી. જે રોડ લેવામાં આવ્યો છે એ શાલિગ્રામ સોસાયટીની બહારનો જે મેઇન રોડ છે, જે નગરપાલિકાની હદ અંદર આવતો એ હદ સુધીનો જ રોડની લોક ભાગીદારી અંદર રજૂઆત થઈ છે અને એમને લોક ભાગીદારી અંદર માંગણી કરી છે અને આની દરખાસ્ત કરી જનરલ બોર્ડમાં, એમાં નિયમ હોય છે, જનરલ બોર્ડમાં દરખાસ્ત કરી સરકારમાં મૂકવામાં આવતી હોય છે અને સરકાર એ ગ્રાન્ટ મંજૂર કરતી હોય છે. સોસાયટી બનતી હોય નવી, કોઈ નવો એરિયો વિકસતો હોય જ્યાં રોડ, રસ્તા, ગટરની જરૂરિયાત હોય, પણ લિમિટેડ ગ્રાન્ટના કારણે 80-20 ની અંદર લોક ભાગીદારી લોકો માંગણી કરે. જનભાગીદારી એક સોસાયટી છે એમાં એક વ્યક્તિ માંગણી કરે તો થાય કે તમામ વ્યક્તિઓની સહી જોઈએ, તમામ વ્યક્તિઓની મંજૂરી જોઈએ. જ્યારે કોઈ સોસાયટી હોય, કોઈ એરિયો હોય, તો સોસાયટીની અંદર એ જેટલા લોકો અલગ અલગ મકાન બનાવે તો એ લોકો એ રીતે લેતા હોય છે. જ્યારે કોઈ સમજો કે સોસાયટી બની ગઈ છે અને ભૂગર્ભ ગટરના કારણે ત્યાં નવી બની છે અને એના કારણે તૂટી ગઈ છે અને એ લોકો જ્યારે ત્યાં એમના કમિટી દ્વારા ત્યારે જ્યારે માંગણી કરવામાં આવતી હોય છે ત્યારે અમે એનો રોડ રસ્તા માટેની દરખાસ્ત કરતા હોય છે જનરલ બોર્ડમાં. મંજૂર કરવું ના કરવું એ સરકારના નોર્મ્સમાં હોય છે અને એ સરકાર કરતી હોય છે. આજરોજ પાટણ તરફથી આવી રહેલી મારુતિ કાર આસેડા વળાંક પાસે આવતાની સાથે જ ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી. સદનસીબે ડ્રાઈવર ગાડી સાઈડમાં કરીને નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી. આજરોજ પાટણ તરફથી આવી રહેલી મારુતિ કાર આસેડા વળાંક પાસે આવતાની સાથે જ ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી, પરંતુ સદનસીબે ડ્રાઈવર ગાડી સાઈડમાં કરી અને એક વ્યક્તિ સાથે નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી. પરંતુ આગની ઘટનામાં મારુતિ કાર બળીને ખાક થઈ ગઈ હતી. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ વાહનોમાં આગની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. આજે એક જ દિવસમાં ડીસા તાલુકામાં બે અલગ અલગ જગ્યા પર મારુતિ કારમાં આગની ઘટના સામે આવી હતી.
खास करीने डीसा तालुकामां आजे शॉर्ट सर्किटना कारणे मारुति कारमां आग लागता अफरातफरीनो माहोल सर्जायो हतो। त्यारे आजे पाटणथी मारुति कार लईने डीसा तरफ आवी रहेला बे लोको વાસણા વળાંક પાસે પહોંચતાની સાથે જ મારુતિ કારમાં શોર્ટ સર્કિટ શરૂ થઈ ગયું હતું, જેથી ડ્રાઈવર તાત્કાલિક કાઢીને આસડા પાસે સાઈડમાં કરી હતી, જે બાદ જોતજોતામાં મારુતિ કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ આગમાં મારુતિ કાર બળીને ખાક થઈ ગઈ હતી। આગની ઘટનાને લઈને આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી તો મારુતિ કાર બળી ગઈ હતી। આ આગની ઘટનામાં ड्राइवर ने समय सूचकता थी बन्ने लोकोनो आबाद बचाव थयो हतो। आज रोज डीसा तालुकाना आसेड़ा गाम खाते आवेल ठाकुरपुरा प्राथमिक शाला खाते एक भारत श्रेष्ठ भारत अंतर्गत कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां विद्यार्थीओ द्वारा अलग अलग सांस्कृतिक कार्यक्रमों रजू करवामां आव्या हता। आज रोज डीसा तालुकाना आसेड़ा गामे आवेल ठाकुरपुरा प्राथमिक शाला खाते एक भारत श्रेष्ठ भारत अंतर्गत कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આજે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ ઇતર પ્રવૃત્તિ સાથે દેશની સંસ્કૃતિને જાણતા થાય તે માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને આજે ભારત દેશમાં જે પ્રમાણે દિવસેને દિવસે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, તેને લઈ આજે વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિને દિવસેને દિવસે ભૂલતા જઈ રહ્યા છે અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ જતા જોવા મળી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા આજની યુવા પેઢીને ફરી એકવાર ભારતીય સંસ્કૃતિને જાણે અને દેશમાં આવેલી રાજા મહારાજાઓના સમયની જાણકારી મેળવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ ઠાકોરપુરા પ્રાથમિક શાળા ખાતે પણ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમ ભૂલાતા જતા દેશે સાંસ્કૃતિક ગરબા તેમજ છત્તીસગઢનું શ્રેષ્ઠ લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા ભારત દેશ આજે કયા સ્તરે છે તેના વિશે બાળકોને સમજણ પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભરતભાઈ પ્રજાપતિ, કોકિલાબેન પટેલ, મંગળભાઈ પટેલ, ધર્મિષ્ઠાબેન પટેલ, પૂજાબેન પટેલ, અસ્મિકાબેન પટેલ, ધારાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી એક ભારત શ્રેષ્ઠ ભારતના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અને ઠાકોરપુરા પ્રાથમિક શાળા આસેડામાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જે પ્રવૃત્તિ કરવાની હતી એ પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ કર્યો, એમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગરબા અને જે છત્તીસગઢનું લોકનૃત્ય અમર સુગર છત્તીસગઢ અને છત્તીસગઢ વિશેનું પ્રદર્શન જે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। બનાસકાંઠાના ભાભર સુથાર નેસડી ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતા કેનાલની આજુબાજુના ખેતરમાં ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થવા પામ્યો હતો। બનાસકાંઠાના ભાભર સુથાર નેસડી ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતા કેનાલની આજુબાજુના ખેતરમાં ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થવા પામ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આજે વધુ એક માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે। ભાભરના સુથાર નેસડી ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં આજે વહેલી સવારે 15 ફૂટનું ગાબડું પડતા કેનાલમાં ગાબડું પડતા જ કેનાલની આજુબાજુના ખેતરોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું હતું અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થવા પામ્યો હતો। વારે ઘડીએ કેનાલમાં ગાબડું પડવાના બનાવો સામે આવતા ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હલકી ગુણવત્તાના કામને કારણે વારે ઘડીએ કેનાલમાં ગાબડા પડી રહ્યા છે, જેથી તાત્કાલિક ધોરણે જે કોન્ટ્રાક્ટરો છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। આજ રોજ ડીસા તાલુકાના જેરડા ગામે આવેલ સબ સેન્ટર પમરુ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો। આજ રોજ ડીસા તાલુકાના જેરડા ગામે આવેલ સબ સેન્ટર પમરુ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો।
હાલમાં ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર જિગ્નેશ અરિયાણીની અધ્યક્ષતામાં ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સમયસર તમામ બીમારીઓની સારવાર મળી રહે તે માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. આરોગ્ય ચકાસણી કાર્યક્રમ થકી ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ખાનગી હોસ્પિટલોમાં ખોટો ખર્ચ ન કરવો પડે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ડીસા તાલુકાના અનેક ગામોમાં આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ઝેરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝેરડાના મેડિકલ ઓફિસર ડૉક્ટર કેપી દેલવાડિયાની અધ્યક્ષતામાં આરોગ્ય ચકાસણી ટેસ્ટ યોજાયો હતો, જેમાં ઝેરડા તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આજે યોજાયેલા આ કેમ્પમાં ડૉક્ટર દલપતભાઈ મકવાણા સીધા માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલતી વૈશ્વિક કોરોના મહામારી અંતર્ગત 30 જેટલી સગર્ભા બહેનોને પણ વિનામૂલ્યે આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય ચકાસણી કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝેરડાનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો વધુમાં વધુ ખાનગી હોસ્પિટલોમાં જવાના બદલે સરકારી યોજનાનો લાભ લેવા તેવી અપીલ કરી હતી. ડીસા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે અનિયમિત વીજળી મળતા ખેડૂતોને કૃષિમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેના પગલે આજે ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરીને 8 કલાક સુધી 3 ફેઝ વીજળી મળે તે માટે માંગ કરી છે. ડીસા તાલુકાના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે અનિયમિત વીજળી મળતા ખેડૂતોને કૃષિમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેને પગલે આજે ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરીને 8 કલાક સુધી 3 ફેઝ વીજળી મળી રહે તે અંગે માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના કલ્યાણ માટે અવાજ ઉઠાવતી ભારતીય કિસાન સંઘ અત્યારે સરકાર સામે આક્રમક જોવા મળી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વીજ કંપની દ્વારા અનિયમિત વીજળી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ઓછા વોલ્ટેજવાળો વીજ પુરવઠો આપવામાં આવતો હોવાને લીધે ખેડૂતોની મોટરો પણ બળી જતી હોવાની ઘટનાઓ બની રહી છે. અપૂરતી વીજળી મળતી હોવાને લીધે ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી અને તેના લીધે ખેતીમાં પણ વારંવાર નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેને પગલે આજે ભારતીય કિસાન સંઘે ડીસા ખાતે આવેલી 132 કેવી સબસ્ટેશનના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી આ સમસ્યાનું નિવારણ લાવવાની માંગણી કરી હતી અને સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે 1 અઠવાડિયામાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ભારતીય કિસાન સંઘ મોટું આંદોલન છેડશે. આજે અમે ભારતીય કિસાન સંઘ કારોબારી 132 કેવી સબસ્ટેશન સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ને ધરણાનો કાર્યક્રમ રાખી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો છે. અમારી માંગણીઓ છે કે પાવર 8 કલાક હતો એની જગ્યાએ 6 કલાક કરી નાખ્યો છે. 6 કલાક કર્યો એને એમને અમને વાંધો નથી, પણ સળંગ પાવર આપે કેમ? ખેડૂત આખો દિવસ એની રાહ જોઈ અને બેઠો રહે તો એના માટે ખેડૂત હેરાન થાય, પરેશાન થાય છે, કેમ કે ઉજાગરા કરવા પડે છે, તો ઘરનું કામ પણ કરી શકતો નથી, બહારનું કામ પણ કરી શકતો નથી. તો એના માટે અમારી વિનંતી છે અને અપેક્ષા છે કે પાવર આપે તો સળંગ આપે, નહીંતર ખેડૂત હેરાન થાય છે અને પાક એનો મુરઝાય છે. તો આ પાક ઉનાળાની અંદર કઈ રીતે બચાવો? તો ઝેટકો કંપનીને અમે આવેદનપત્ર આજે આપવાનો કાર્યક્રમ રાખેલો છે. જે આજે અમે ધરણા માટે કાર્યક્રમ ભેગા થયા છીએ ડીસા તાલુકાના, એમાં અમારી મુખ્ય માગણી કે છેલ્લા 2 સપ્તાહથી લાઇટમાં એકદમ કાપ કરી નાખ્યો છે, ટાઈમસર આપતા નથી. અમારા 8 કલાક પાવર પૂરો જોઈએ, પૈસા અમારા પૂરા લે છે. હવે જો નહીં આપે, લાઇટ પૂરી નહીં આવે, 48 કલાકમાં અમને જવાબ નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ના કરો આંદોલનનો કાર્યક્રમ આપીશું. લાઇટ બિલ અમારા ફાયદે, લાઇટ બિલના પૈસા પૂરેપૂરા લઈ લે અને 6 કલાકે નથી પૂરો પાવર આવતા. અમને 8 કલાક પાવર નહીં આપો તો અમે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માગતા નથી. લાઇટ અમને અવિરત પ્રકારે અને પૂરેપૂરા વોલ્ટેજ સાથે પાવર મળવો જોઈએ. ડીસા તાલુકાના કાંટ ગામના ખેડૂતોએ સબસ્ટેશનમાંથી મળતો પાવર શેડ્યુલ પ્રમાણે ન મળતા ખેડૂતોએ આજે ઝેડકો વીજ કંપનીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આજરોજ ડીસા તાલુકાના કાંટ ગામના ખેડૂતોએ પૂરતો વીજ પુરવઠો મળે તે માટે ડીસા રેલવે સ્ટેશન પાસે આવેલ ઝેડકો વીજ કંપનીને આવેદનપત્ર આપ્યું હતું.
एक तरफ डीसा तालुका में उनाळानी शरूआत थतानी साथे ज खेडूतोने पाणीनो ककळाट सतावी रह्यो छे। मांड मांड डीसा तालुकाना खेडूतोए आ वर्षे पोताना खेतरोमां वावेतर कर्युं छे। तेवामां हवे वीज कंपनीओ द्वारा खेडूतोने आपवामां आवती वीज पावर समयसर न मळता खेडूतोने चिंतामां वधारो थयो छे। त्યારે આજે ડીસા તાલુકાના કાંટ ગામના 100થી પણ વધુ ખેડૂતો ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ જેટકો વીજ સબસ્ટેશન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। કાંટ ગામમાં આવેલ સબસ્ટેશનમાંથી આપવામાં આવતો વીજ પાવર ખેડૂતોને શેડ્યુલ પ્રમાણે આપવામાં આવતો નથી, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તે તરફ હાલમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી તરબૂચ અને શક્કર ટેટીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને તેવા સમયે જ વીજ કંપની દ્વારા પાવર શેડ્યુલ પ્રમાણે ન આપવામાં આવતા ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સતાઈ રહી છે। ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે જો ખેડૂતોની માંગ પૂરી નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। અત્યારે ઘણા સમયથી મારે ખેતીમાં વીજળી ટાઈમસર મળતી નથી, અપૂરતી વીજળી મળે છે, વોલ્ટા ઓછા વોલ્ટેજ સાથે મળે છે, એનું કોઈ શિડ્યુલ નથી, ક્યારે આવે ને ક્યારે જાય। ખેડૂતને 24 કલાક લાઇટની ઓરડીમાં વીજળીના કોટા સામે જોઈને બેસી રહેવું પડે છે, એટલે રાત દિવસના ઉજાગરા થાય છે, મજૂરોના ખોટી મજૂરી ભરવાની થાય છે, છતાં ટાઈમસર પાવર મળતો નથી। અમારી અત્યારે ટેટી તરબૂજ અને એવી ખેતી સેન્સિટિવ ખેતી છે જેને સમયસર અને તાત્કાલિક પાણી જોઈતું હોય છે, સ્પ્રિંકલર અને ડ્રીપ ઇરિગેશન હોવાના કારણે ડ્રીપમાં ખાતર અને દવાઓ આપવાની થતી હોય છે, અમે આ બાજુ દવા ડ્રીપમાં ચડાવીએ અને વીજળી જતી રહે જેથી કરીને અમારી દવા કાં તો બોરમાં જતી રહે અથવા પાઇપોમાં પડી રહે જેથી કરીને અમારી દવા પણ વેસ્ટેજ જાય છે, ખાતર પણ વેસ્ટેજ જાય છે અને આર્થિક પણ મોટું નુકસાન અમને થાય છે। વારંવાર ટ્રીપિંગ આવવાથી મોટરો બળી જવી, કેબલો બળી જવા, આ પણ મોટું અમને નુકસાન થાય છે। જ્યારે અગાઉ સીએમ આપણા નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જ્યારે નક્કી થયું એ પ્રમાણે શિડ્યુલ પ્રમાણે વીજળી અમને ટાઈમ ટુ ટાઈમ કન્ટિન્યુટ 8 કલાક વીજળી મળતી હતી, 1 મિનિટ પણ અમારી ઓછી રહેતી નથી વીજળી। એના પછી આનંદીબેન પટેલ આવ્યા ત્યારે પણ અમારી વીજળીમાં કોઈ અછત નથી, પણ આનંદીબેનને ગયા પછી છેલ્લા 2-1 વર્ષથી એટલી પરિસ્થિતિ અમારી ખરાબ છે કે વીજળી કોઈ ક્યારે આવશે ને ક્યારે જશેનું કોઈ નક્કી હોતું નથી। 2 કલાક આવે, 1.5 કલાક આવે, 1/2 કલાક આવે, વચ્ચે 3 ફેઝ થઈ જાય, સિંગલ ફેઝ થઈ જાય અને મોટો અમને નુકસાન છે। ઓફિસોમાં ફોન કરીએ તો ઓફિસોવાળા પણ એવો જવાબ આપતા હોય છે કે તો ઉપરથી બધું લોડ શેડિંગ આવે છે, ઉપરથી કપાય છે, અમને કોઈ ખબર નહીં ક્યારે આવશે, તો કે ઉપરથી આદેશ થશે ત્યારે ચાલુ થશે। માટે જો ગવર્મેન્ટ અત્યારે તાત્કાલિક ધોરણે આ બાબતમાં કોઈ પગલાં નહીં ભરે તો અમને ખેડૂતોને મોટું નુકસાન થશે અને અમારું જો નુકસાન થશે તો અમે નુકસાન સહન નહીં કરી શકીએ। અત્યારે આ સરકાર અમને કોંગ્રેસની યાદ અપાવે છે કે વીજળી ક્યારે આવે ને ક્યારે જાય, કોંગ્રેસની શાસનમાં હતું પણ અત્યારે કોંગ્રેસની શાસન કરતાં પણ વિપરીત ભૂંડી પરિસ્થિતિ અત્યારે અમારી વીજળી બાબતે છે, તો સરકાર તાત્કાલિક આ બાબતે કોઈ પગલાં ભરે અને અમને ઝડપીમાં ઝડપી ન્યાય અપાવે। દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી, બોલો। લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું, સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાવ, વાડ કરાવ, કોબરા વાડના થાંભલા।
નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ, અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140055500. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, થરાદના રતનપુર ગામે હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ તેની પત્નીની શારીરિક માનસિક ત્રાસ આપી મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. થરાદના રતનપુર ગામે હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પતિ તેની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી ગત મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગળે ફાંસો આપી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યારા પતિ સામે થરાદ પોલીસ મથકે મહિલાના પરિવારે ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં હત્યા તેમજ આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે એક વધુ વિચિત્ર ઘટના સામે આવી છે. થરાદ ખાતે પતિએ પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે મારી ગળે ટૂંપો આપી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો થરાદ ખાતે આવેલ ભાપી રહેતા હરસંગભાઈ વાઘાભાઈ ગલચરની નાની બહેન સંતોકબેનના 8 થી 17 વર્ષ પહેલાં સમાજના રીતિરિવાજ મુજબ થરાદના રતનપુર ખાતે રહેતા લક્ષ્મણભાઈ માનાભાઈ રાઠોડના સાથે લગ્ન થયા હતા. તેમના સંતાનમાં 2 દીકરા તેમજ 1 દીકરી છે. સંતોકબેનના પતિ લક્ષ્મણભાઈ માનાભાઈ રાઠોડ કામ બાબતે સંતોકબેનને શારીરિક માનસિક ત્રાસ આપતા અને હેરાન કરતા, જેથી આ ઘટનાની વાત સંતોકબેને તેમના પરિવારને કરતા, પરંતુ સંતોકબેનના પરિવાર સંતોકબેનનું ઘર ના બગડે અને ઘર સંસાર સારી રીતે ચાલે જેથી સંતોકબેનને સમજાવતા, પરંતુ સંતોકબેનના પતિ લક્ષ્મણભાઈ માનાભાઈ રાઠોડ શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરતા અને ગતરોજ લક્ષ્મણભાઈ માનભાઈ રાઠોડ તેની પત્ની સંતોકબેનને મોઢા પર તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી દોરડા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પતિએ પોતાની પત્નીની હત્યા કરી દેતા 3 સંતાને માતાની છત્રછાયા ગુમાવી હતી, જે બાદ સંતોકબેને હત્યા કરનાર તેનો પતિ લક્ષ્મણભાઈ માનાભાઈ રાઠોડ વિરુદ્ધ સંતોકબેનના ભાઈ હરસંગભાઈ વાકાભાઈ ગલચરે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસ મથકે પત્નીની હત્યા કરનાર પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને રતનપુરા મારી પોતાની બેન અને 17 વર્ષ અહીંયા ભાઈ જાતી અને 3 સંતાન છે, અને એને મૃત્યુએ એને કાપી નાખી ધારિયા વડે અને કુવાડીના ઘાથી કેવી રીતે મર્ડર કરી નાખેલ છે, એટલે મીડિયા દ્વારા હું વિનંતી કરું છું 2 હાથ જોડીને કે એને કડકમાં કડક સજા થાય અને આ જીવન એને કેદ બળે ને કાં ફાંસીનો હુકમ પણ એને મળવો જોઈએ નલાયકને, આવા નરાધ્રમને. એટલે કોઈ માણસો બીજો સાંભળતા હોય કદાચ આવી બેન કુવાસીને વિચારતો એ પગથિયું કોઈ દિવસ ભરે નહીં નીચોને, આવી કડક સજા થવી જોઈએ. અને મારે ફાસ્ટ કોલમાં પણ આવા કેસ પણ ચાલવો જોઈએ, તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. આ બાબતે કોને જાણ કરવામાં આવે? આ બાબતે થરાદ પોલીસ સ્થાનાંતરણ કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે પાણીના પ્રશ્નોને લઈ નિવેદન આપ્યું છે. સરકાર દ્વારા જિલ્લાના ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે પાણીના પ્રશ્નોને લઈ નિવેદન આપ્યું છે. સરકાર દ્વારા જિલ્લાના ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. મોટાભાગના લોકો વર્ષોથી ખેતી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવા અને પીવા માટે સમયસર પાણી મળી રહે તે માટે જિલ્લામાં નર્મદાની નહેર બનાવવામાં આવી હતી, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં ખેડૂતોને ખેતી અને પીવા માટે પાણી મળતું નથી, જેના કારણે અવારનવાર
પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં નહિવત વરસાદને કારણે પાણીની આવક થઈ ન હતી, જેના કારણે હાલ આ ત્રણેય જળાશયોમાં પાણી વગર તળિયા દેખાઈ રહ્યા છે, જેથી ડેમ આધારિત ગામડાઓમાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ બાબતે ખેડૂતોએ અને સ્થાનિક લોકોએ પાણીની સમસ્યા હલ કરવા માટે અનેકવાર આંદોલનો કર્યા છે, તેમ છતાં સરકાર દ્વારા હજી સુધી પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. અત્યારે ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે, ત્યારે હજુ આગામી સમયમાં ઉનાળો બાકી છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક પાણીની સુવિધા પૂરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે ધાનેરા બનાસ ડેરીના ડિરેક્ટર અને ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પાણીના પ્રશ્નને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાણીના પ્રશ્નોને લઈ સરકારનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોનું સાંભળી અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે જરૂરી છે. ત્યારે આગામી સમયમાં જો સરકાર દ્વારા પાણીના પ્રશ્નો નિકાલ નહીં લાવવામાં આવે તો પાણીના મુદ્દે ઉગ્ર આંદોલન થશે તેવું જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું. પાનું હતું, હું નામ નહીં લઉં, પણ આપણા ઉત્તર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીમાં જ એક બીજેપીના મંત્રી હતા અને એમણે બનાસકાંઠા જિલ્લાને પાણી આપવાની, નર્મદાનું પાણી આપવાની વાત કરી, તો એ વખતે જે સરકાર કેશુભાઈની હતી એમણે એમના પાસેથી આખું પાણીનો નર્મદાનો હવાલો જ લઈ લીધો અને આખું પોર્ટફોલિયો જ લઈ લીધું કે આ તો પાણી બધું બનાસકાંઠાને આપવાની વાત કરે છે. એટલે આપણા જે હકનું આપણું પાણી હતું, આપણા જે નક્કી કરેલું કુદરતી રીતે આપણને અધિકાર હતો, એ અધિકાર આપણો ભારતીય જનતા પાર્ટીની સરકારે છીનવી લીધો છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની. હું તો એમ કહીશ કે હત્યા કર્યા બરાબરનું સમાન એમનું જે આચરણ છે. એટલે જ્યાં સુધી સરકાર નહીં જાગે ત્યાં સુધી આ પ્રશ્ન નહીં ઉપજે, ઉકલે વહેલામાં વહેલી તકે, એનું નિરાકરણ લાવવા માટે અમે સરકારમાં પણ ફરીથી યોગ્ય ઉગ્ર રજૂઆતો કરવી પડશે કે આંદોલનો કરવા પડશે કે ઉપવાસ ઉપર બેસવું પડશે, તો પણ બેસીને અમે આ પ્રશ્નનો હલ લાવવા માટે સરકારમાં રજૂઆત કરશું. ચૂંટણીનું વર્ષ છે સાહેબ, આવનારી ટર્મની અંદર જો તમારી સરકાર બને છે તો શું તમે આશ્વાસન આપશો ખેડૂતોને કે જો અમારી સરકાર બની તો અમે ધાનેરાનો આ જે પાણીનો પ્રશ્ન છે તે સોલ્વ કરશું? કોંગ્રેસે તો જે તે વખતે આ ડેમ બોધ્યો એ વખતે શરૂઆત કરી એ વખતે જ કીધું હતું કે બનાસકાંઠાને પાણી આપવાનું છે, પણ આ વહીવટ જેવો તૈયાર કરીને ડેમ સિંચાઈનું કામ શરૂ કરવાનું આવ્યો એવો ભાજપભાઈ વહીવટ આવ્યો તે એમણે નેરબીજે ગાલી. જે આપણો બનાસકાંઠાનો અધિકાર હતો એ અધિકાર આપ્યો જ નહીં, બાકી અધિકાર હતો અને આપણું પાણી હતું એ પાણી એમણે બીજે લઈ ગયા અને બાકીનું વધારાનું પાણી વેડફી નોખે છે, પણ બનાસકાંઠાને એમને આપવું નથી પાણી. વાત એ છે 28મી તારીખે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે આપણે જળ પાણી મળતું નથી, નર્મદાનું પાણી આપણને મળે એની માગણી બુલંદ કરવા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની કમનસીબી એ છે કે 31 આ જિલ્લો દુષ્કાળમાં છપડાય, વરસાદ આવે તો ઓછો વરસાદ આવે, જેના કારણે ખેડૂતોને પોતાનું જીવન જીવવું ઘણું દુષ્કર અને મોઘું બન્યું છે. આ જ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લાની જે દરકાર કરવી જોઈએ એ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો એમણે 27 વર્ષ સુધી ગુજરાતને ઉપર રાજ કર્યું. અમે વિધાનસભાની અંદર હતા એ વખતે રાડો પાડી બોલ્યા કે બનાસકાંઠા જિલ્લાનો તમે પાણીની વ્યવસ્થા કરો, છતાં પણ એમને બહેરાકાને અવાજ અથડાતો નથી. લોકો જાગૃત થઈ અને હવે આ બાબતે ન કરે તો ધરણા કરવા કે ઉપવાસ કરવા કે આંદોલન તીવ્ર આંદોલનો કરવા એ માર્ગે જાય એના પહેલાં સરકાર વહેલી તકે જાગે અને જાગીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો પ્રશ્ન હલ કરે. નર્મદાનું પાણી આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર પશ્ચિમના થરાદના 3જા ભાગમાં પાણી આવે છે, વાવ આવે છે, સુઈગામ આવે છે, થોડું કોંકરેજ અને થોડું દિયોદરમાં એવું પાણી આવે છે, બાકી તો બધું મોટાભાગનું પાણી આ બનાસકાંઠાનું જે હતું બનાસકાંઠામાં આપવાનું હતું
હું નામ નહીં લઉં, પણ આપણા ઉત્તર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીમાં જ એક બીજેપીના મંત્રી હતા અને એમણે બનાસકાંઠા જિલ્લાને પાણી આપવાની, નર્મદાનું પાણી આપવાની વાત કરી. તો એ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રારંભ થયો છે, જેમાં ડીસા કોલેજની જુદા જુદા વિભાગની 6 ટીમોએ ભાગ લીધો છે. સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે આજે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો, જેમાં ડીસા કોલેજની જુદા જુદા વિભાગની 6 ટીમોએ ભાગ લીધો છે. ડીસા કોલેજના મેદાનમાં સ્વર્ગસ્થ પરાગભાઈ ત્રંબકલાલ પટેલ ઇન્ટર ફેકલ્ટી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે, જે ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 14-16 માર્ચ ત્રિદિવસીય સુધી રમાશે. ડીસાની સરદાર પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્ટાફ ટીમ, કોમર્સ વિભાગ સ્ટાફ ટીમ, આર્ટ્સ વિભાગ સ્ટાફ ટીમ, બીબીએ બીએસસી સ્ટાફ ટીમ, નોન ટીચિંગ સ્ટાફ ટીમ અને સેલ્ફ ફાઇનાન્સ સ્ટાફ ટીમ એમ 6 ટીમોએ ભાગ લીધો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિથી રમાશે. આ ટુર્નામેન્ટમાં સ્ટાફ મિત્રોને શુભેચ્છાઓ આપવા શિવાનીબેન પટેલ, વિનોદભાઈ પટેલ, છગનભાઈ પટેલ, નિલેશભાઈ પુરોહિત અને સંસ્થાના પ્રિન્સિપાલો હાજર રહ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉક્ટર આર ડી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા સંયુક્ત દ્વારા નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી તું નારાયણી અને હાલની તારીખમાં થતા મહિલાઓ ઉપર અત્યાચારને લઈ તેની સામે સુરક્ષાને લઈ ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી જે પણ કાયદાઓ અને હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી તેમજ મહિલાઓના કલ્યાણ માટે 181 અભિયાન તેમજ બાળકીના જન્મ સમયે ઉત્સવના સ્વરૂપે મનાવવા માટે આવા કેટલાક પ્રશ્નોને લઈ ડીસા એસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયા, મહામંત્રી હકમાજી જોશી, રાકેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જિગ્નેશભાઈ જોશી, પાણી પુરવઠા ચેરમેનને અમિતભાઈ રાજકોટ, સમાજ કલ્યાણ ચેરમેન નયનાબેન સોલંકી, લાઇટ શાખા ચેરમેન પૂનમબેન પ્રશાંતભાઈ, બનાસકાંઠા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર, ડીસા ઘટક સીડીપીઓ આશાબહેનો, આંગણવાડી વર્કરો અને વિશાળ સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. ગુજરાત મહિલા આયોગ અને જિલ્લા પંચાયતના સંયુક્ત કર્મે નારી તું નારાયણી નારી તું શક્તિનું આજે નારી સંમેલન અમારા ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું, જેની અંદર ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, જે કુપોષણની હોય, બાળકોને ભણાવવાની હોય, એવી અનેક ઘણી જે યોજનાઓ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું. અને આજના દિવસે હું ખરેખર ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી માતાઓ બહેનો માટે જે એમને ચિંતા કરી અને જે યોજનાઓ મૂકી છે છેવાડા સુધી પહોંચે અને અમારા ધારાસભ્ય સાહેબ દ્વારા એ સરકારની યોજનાઓનું આજે જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આજે બહેનો માતાઓ ઉપસ્થિત રહી એ બદલ હું સૌનો ડીસા નગરપાલિકા પ્રમુખ વતી ગુજરાત સરકારનો, ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબનો અને માતાઓ બહેનોનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભાભર ખાતે એક પોલીસ કર્મચારીને અસામાજિક તત્વોએ પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર મારતા થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભાભર ખાતે એક પોલીસ કર્મચારીને અસામાજિક તત્વોએ સ્વિફ્ટ ગાડી માથે નાખી પાઇપ વડે પોલીસ કર્મચારી પર હુમલો કરી માર મરાતા થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પણ સુરક્ષિત નથી તેવી બનાસકાંઠા જિલ્લામાં એક ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભાભર પોલીસ મથકે ફરજ બજાવતા સંજયભાઈ ઠાકોર તેના પર અસામાજિક તત્વોએ સ્વિફ્ટ ગાડી વડે તેને કચડી નાખવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ અસામાજિક તત્વોએ પોલીસ કર્મચારી સંજયભાઈ ઠાકોર પર પાઇપ વડે હુમલો કરાયો હતો તેવા પોલીસ કર્મચારીના ભાઈએ આક્ષેપ કર્યા હતા. તેમજ આ પોલીસ કર્મચારી પર હુમલો કરનારા આરોપીઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાના પોલીસ કર્મચારીના ભાઈએ આક્ષેપ કર્યા છે. આ સમગ્ર ઘટના બાદ ભાભર પોલીસ મથકે ફરજ બજાવતા સંજયભાઈ ઠાકોરના ભાઈએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના એવી છે કે ગઈકાલે 13 તારીખના રોજ સવારે 10 વાગે મારા ભત્રીજા ઠાકોર સંજયજી ઈશ્વરજી પોતે પોલીસ કોન્સ્ટેબલમાં બાબરમાં નોકરી કરે છે અને કોઈ કામ અર્થે બાબર જઈ રહ્યા હતા 10 વાગ્યાના સુમારે, ત્યારે અમારા ગામના અસામાજિક તત્વ માતા ભારે તત્વ કે જે તમામ લોકોને હેરાન પરેશાન કરે છે, લોકો ઉપર હુમલા કરે છે અને કેટલાય લોકો ઉપર જીવલેણ એને હુમલાઓ પણ કરેલા છે, એક કોઈ પણ કારણસર અદાવત રાખીને એની પાછળ સ્વિફ્ટ ગાડી લઈને અને એની ઉપર ગાડી ચડાવવાની કોશિશ કરેલી અને 4-5 કિલોમીટર એની પાછળ જઈ અને એને 2 વખત ગાડી થી ટક્કર મારવાની કોશિશ કરેલ પરંતુ બચી ગયેલ અને આગળ જઈને એને ગાડી આગળ ઉભી રાખી અને બાઇક ઉભું રખાઈને માથાના ભાગે પાઇપ વડે હુમલો કરી અને બેભાન કરેલ, ત્યારે એના ઉપર ગાડી ચડાવવાની પણ કોશિશ કરેલી પરંતુ સાથે રહેલા મિત્રે એને સંજયભાઈને ખેંચી લીધેલ. સંજયભાઈ જયારે ભાનમાં આવ્યા ત્યારે મને ફોન કરેલ અને હું ત્યાં ગયેલો અને ત્યાંથી સંજયભાઈને પાભર દવાખાને લઈ ગયેલા. સારવાર કરાયા બાદ અમે થરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવા ગયેલા. આખો દિવસ ફરિયાદની કાર્યવાહી કરી. સંજયભાઈ ને હાથે ફ્રેક્ચર હતું, માથામાં ઈજાઓ હતી, છતાં પણ કોઈ પણ દવા વગેરે અમે 6-7 કલાક સુધી ત્યાં રહ્યા પરંતુ છેલ્લે જે FRI નોંધાઈ અમે એ મુજબના એના ગુનાઓ કે એની કલમો ઉમેરી ન હોવાને કારણે અમે પોલીસને વિનંતી કરી અને અમે સંજયભાઈને ત્યાં હાલ ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરેલ છે. અમે આજે પણ પોલીસ આગળ જઈએ છીએ અને કહીએ છીએ કે જે પણ અમે કાયદેસર અમારી જે ફરિયાદ છે એ મુજબ કલમો ઉમેરવામાં આવે અને આવા રેઢા ગુનેગારોને યોગ્ય સજા કરવામાં આવે એવી અમારે પોલીસને નમ્ર વિનંતી છે. ડીસા તાલુકાના વાસણા ગામ ખાતે ગામના એક શખ્સે એક હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ પરિવારના ઘરે જઈ પરિવાર સાથે મારામારી કરતા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડીસા તાલુકાના વાસણા ગામ ખાતે ગામના એક શખ્સે એક હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ પરિવારના ઘરે જઈ પરિવાર સાથે મારામારી કરાઈ હતી, જેમાં ફરિયાદી મહિલાના કપડાં ફાડી નાખેલ તેમજ ઘરમાં તોડફોડ કરતા ફરિયાદીએ ગામના શખ્સ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં ન જેવી બાબતે મારામારી તેમજ હુમલાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે, ત્યારે આજે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના વાસણા ગામ ખાતે રહેતા મહિલા પોતાના પરિવાર સાથે ઘરે હતા, તે દરમિયાન ગામનો એક શખ્સ જેનું નામ વિરમાજી ભાતીજી ઠાકોર તેના હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને મહિલાના ઘરે આવેલ અને મહિલાના ભાઈ નિલેશને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યો હતો, જે બાદ ફરિયાદી મહિલાના ભાઈએ અપશબ્દો બોલવાનું ના પાડતા વિરમાજી ભાતીજી ઠાકોર ફરિયાદી મહિલાના ભાઈ સાથે ગડદાપાટોનો માર મારવા લાગેલા, જે બાદ ફરિયાદી મહિલા અને બહેન વચ્ચે પડી તેના ભાઈને વધુ મારમાંથી છોડાવવા જતા, જે બાદ વિરમાજી ભાતીજી ઠાકોર પણ ફરિયાદી તેમજ તેની બહેનને ગડદાપાટોનો માર મારવા લાગેલા અને ઝપાઝપી કરતા ફરિયાદી મહિલાના કપડાં ફાડી નાખ્યા, જે બાદ આ ત્રણને વધુ મારમાંથી બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવેલ, જે બાદ આજુબાજુના લોકોએ વધુ મારમાંથી છોડાવ્યા, જે બાદ વિરમાજી ભાતીજી ઠાકોર ફરિયાદીના ઘરમાં તોડફોડ કરી નુકસાન કરી જતો રહેલ, જે બાદ મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે વિરમાજી ભાતીજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ભલે મોટા ઉપાડા સાથે સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરતી હોય, પરંતુ સ્ત્રી સશક્તિકરણના ધજાગરા ભાજપ શાસિત ડીસા નગરપાલિકા કચેરીમાં ઉડતા નજરે પડી રહ્યા છે. આજે ડીસા નગરપાલિકા ખાતે યોજાયેલી કારોબારી સમિતિની મહત્વની બેઠકમાં એક પણ મહિલા સદસ્ય હાજર રહી ન હતી, પરંતુ મહિલા સદસ્યના બદલે તેમના પતિ હાજર રહેતા અનેક સવાલો ઊભા થયા છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ભલે મોટા ઉપાડે સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરતી હોય, પરંતુ સ્ત્રી સશક્તિકરણના ધજાકરા ભાજપ શાસિત પાલિકા કચેરીમાં જ ઉડતા નજરે પડી રહ્યા છે. આજે ડીસા નગરપાલિકા ખાતે યોજાયેલી કારોબારી સમિતિની મહત્વની બેઠકમાં એક મહિલા સદસ્ય હાજર રહી નહોતી, પરંતુ મહિલા સદસ્યને બદલે તેમના પતિઓએ આ મહત્વની બેઠકમાં ભાગ લીધો હતો. સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્કર્ષની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી ખુદ તેનું કેટલું પાલન કરે છે તે જોવું તો ડીસા નગરપાલિકામાં આવો. ડીસા નગરપાલિકામાં આજે શહેરના વિકાસ માટે કારોબારી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ મહત્વની બેઠકમાં
અગત્યની ચર્ચાઓ થવાની હતી અને આ ચર્ચાઓમાં કારોબારી સમિતિની એક પણ મહિલા સદસ્ય હાજર જોવા મળી નહોતી, પરંતુ ગેરહાજર મહિલા સદસ્યોનું સ્થાન તેમના પતિઓએ લીધું હતું. મહિલા સદસ્યોના બદલે મહિલા સદસ્યના પતિઓ હાજર રહેતા આજે આ મુદ્દો ચર્ચાસ્પદ પણ બન્યો હતો. ડીસા નગરપાલિકામાં મહિલાઓ પદના થઈ રહેલા આ અપમાન બાબતે અમે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હવે પછી આવું થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારશ્રીએ મહિલા સશક્તિકરણ માટે બહુ ઘણા પગલાં ઉઠાવેલા છે. એના ભાગરૂપે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ 50% મહિલા અનામત હોય છે. કારોબારી સમિતિમાં તાકીદ કરી છે કે કારોબારી સમિતિના સમયે માત્ર મહિલાઓના જે મહિલાઓ ખરેખર ચૂંટાયેલી છે એમને જ હાજરી આપવી. તો આજે નથી આપી અને કેટલાક મહિલા પતિઓ કારોબારે હાજર હતા, એના માટે તમે કોઈ એક્શન લેવા પાત્ર છે કે નોટિસ આપશો કે એમને ફરી મહિલાઓ લઈને આવશે કે શું કહેશો? ના, આમાં નોટિસની કોઈ જરૂર નથી. અમે તાકીદ કરી છે કે હવેથી જે કારોબાર થાય એમાં ચૂંટાયેલી જે મહિલાઓ છે એ જ આવશે. સરકાર દ્વારા મહિલાઓને રાજકીય અનામત જાહેર કરવામાં આવી છે, પરંતુ આ દ્રશ્યો જોતા સરકારની આ જાહેરાત માત્ર નામ પૂરતી છે. કારણ કે સત્તામાં ભાગીદાર બનવા માટે આજે પણ મહિલાઓને રોકવામાં આવી રહી છે અને જે મહિલાને મતદારો વિજેતા બનાવે છે તે મહિલા વિજેતા બન્યા બાદ તેમના પતિ જ તમામ વહીવટ ચલાવતા હોય છે, ત્યારે આવી અનામત રાખવાનો શું મતલબ? તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.